નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે. હું છું દીપક. આજે આપણા વિડીયોની અંદર વાત કરવાના છીએ કે જે નબળું પડી ગયું છે, ચોમાસું ફરીથી સક્રિય ક્યારે થશે, એટલે કે મજબૂત ક્યારે બનશે અને ગુજરાતમાં એ આગળ વધવાની સંભાવના ક્યારે છે. બીજું કે આપણે ત્યાં જે વાવણી છે એ ગુજરાતમાં આપણે ત્યાં કેવી રીતે થશે, એટલે કયા કયા વિસ્તારોમાં વાવણી છે, એક સાથે થવાની શક્યતા છે કે પછી જુદા જુદા વિસ્તારોની અંદર અલગ અલગ દિવસે વાવણી થવાની શક્યતા છે, એના ઉપર આપણે આજે વાત કરીશું. વરસાદ આપણે ક્યારે વધારે પડશે, વાવણી લાયક વરસાદની ક્યારે શક્યતા છે, એની પણ આપણે વાત કરીશું. અને આપણે ત્યાં ચોમાસું નથી હજી આગળ વધી રહ્યું, એમ છતાં પણ કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એની આપણે થોડી ઘણી આ વિડીયોની અંદર વાત કરીશું. તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે, સૌથી પહેલા તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો, ફેસબુકને લાઇક કરી દેજો, કોમેન્ટ કરજો, વિડીયોને શેર કરજો, અમારી વોટ્સઅપ ચેનલને જોઈન કરી લેજો. તમે વોટ્સઅપમાં જઈને બીબીસી ન્યૂઝ ગુજરાતી ટાઈપ કરશો તો પણ તમને અમારી ચેનલ મળી જશે, અથવા અમે લિંક આપી છે એના ઉપર ક્લિક કરશો તો પણ તમે અમારી ચેનલને જોઈન કરી શકશો. હવે આપણે વાત કરીએ કે ભાઈ ગુજરાતમાં અત્યારે જે સ્થિતિ છે, મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને બપોર પછી કેટલાક વિસ્તારોની અંદર જે છે એ વાદળછાયું વાતાવરણ થાય છે, ગાજવીજ સાથેનો કેટલોક છૂટો છવાયો વરસાદ પડે છે, પણ તે વાવણી લાયક વરસાદ નથી. આપણે જે ચોમાસામાં વાવણી થવી જોઈએ અને વાવણી લાયક વરસાદ હોવો જોઈએ, એ પ્રકારનો વરસાદ હજી આપણે ત્યાં દેખાતો નથી. ચોમાસું જે છે એ આપણે ત્યાં લગભગ નવસારી સુધી પહોંચી ગયું હતું, પરંતુ એના પછી ચોમાસું આગળ વધી રહ્યું નથી. હવે ચોમાસું નબળું પડી રહ્યું છે. ગઈકાલે વરસાદનું થોડુંક જોર હતું, આજે વરસાદનું થોડુંક જોર રહેવાની શક્યતા છે કેટલાક વિસ્તારોની અંદર ગુજરાતના. બાકી ફરી કાલ આવતીકાલથી જે છે એ ફરીથી ચોમાસું જે છે વધારે પડતું નબળું પડી જશે. આપણે ત્યાં વરસાદની જે શક્યતા છે, શક્યતા ખૂબ ઓછી થઈ જવાની આપણે ત્યાં અત્યારે સંભાવનાઓ દેખાઈ રહી છે. અને બીજું કે આવનારા દિવસોની અંદર જે છે લગભગ આપણે ત્યાં 19-20 તારીખ સુધી હજી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતા નથી. અને 22 તારીખ પછી અત્યારનું આપણું અનુમાન છે એવું કે 22 તારીખ પછી જે છે એ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શરૂઆત થાય એવી શક્યતા છે. એટલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય એવી શક્યતા છે, એનો મતલબ એવો છે કે વધારે વિસ્તારોમાં વરસાદ પડે ત્યારે. બાકી કોઈ એકલ દોકલ વિસ્તારમાં કે માન લો કે 8-10 ગામડાઓમાં જોરદાર વરસાદ પડી ગયો, ત્યાં વાવણી થઈ ગઈ, તો એને આપણે આગાહીમાં એવી રીતે ગણતા નથી, કારણ કે એની આગાહી ખૂબ મુશ્કેલ હોય છે. એટલા માટે થઈને કે જે 22 તારીખ પછી જે છે લગભગ 22 થી લઈને 29 તારીખ સુધીનો જે આખો જે રાઉન્ડ છે, એટલે કે આ મહિનાના એન્ડ સુધીનો, ત્યાં સુધીમાં એવું આપણે વિચારી રહ્યા છીએ કે લગભગ મોટા ભાગે એવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે જે હવામાનના મોડેલો બતાવી રહ્યા છે એ મુજબ કે ભાઈ આપણે ગુજરાતની અંદર જે છે મોટાભાગના વિસ્તારોમાં વાવણી થવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. એટલે કે વરસાદ થવાની શક્યતા, એ પ્રકારનો વાવણી લાયક વરસાદ થવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે. એમાં કોઈ પણ ફેરફાર આવશે તો એ ફેરફારનું હું તમને જણાવતો રહીશ. બીજી એક આપણે જે વાત કરવાના છીએ કે ભાઈ ગુજરાતમાં જે છે હવે ચોમાસું આગળ વધતું હતું, એ ચોમાસું જે નબળું પડ્યું છે મજબૂત થવાની ક્યારે શક્યતા છે, તો એની જે આપણે વાત કરતા હતા કે ભાઈ ગુજરાતમાં જે ચોમાસું આવી ગયું એના પછી બીજા વિસ્તારોની અંદર મહારાષ્ટ્રની અંદર પણ ચોમાસું આવી ગયું. હવામાન વિભાગનું જે કહેવાનું છે એવું છે કે ભાઈ અત્યારે ચોમાસું આગળ વધે એવી સંભાવના છે, એવી અનુકૂળ સ્થિતિઓ છે, પરંતુ એમાં ક્યાંય ગુજરાતનું નામ નથી. હવામાન વિભાગનું જે બુલેટિન છે એની અંદર એમણે કીધું છે કે ભાઈ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, ઓડિશાના કેટલાક વિસ્તારો છે, છત્તીસગઢના કેટલાક વિસ્તારો છે, અને કદાચ પશ્ચિમ બંગાળના થોડા ઘણા વિસ્તારો જે છે કે ત્યાં જે છે ચોમાસું આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. એ સિવાય આપણે ત્યાં જે છે ચોમાસું આગળ વધવાની સંભાવના ખૂબ ઓછી અત્યારે દેખાઈ રહી છે. લગભગ 19 તારીખ પછી જે છે એ ચોમાસું ફરીથી સક્રિય થશે, એટલે કે ફરીથી થોડું મજબૂત બનવાની શરૂઆત થશે. 20 તારીખ, 21 તારીખ, 22 તારીખ આવતા આવતા જે છે ચોમાસું લગભગ આપણે ત્યાં આગળ વધવાની શરૂઆત થઈ જશે. એટલે 19 તારીખ પછી આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે ભાઈ ચોમાસું મજબૂત થવાની શક્યતા હાલની સ્થિતિ મુજબ દેખાઈ રહી છે. હું હાલની સ્થિતિ એવી ઘણી વખત વિડીયોમાં એટલા માટે કહેતો હોઉં છું કે અત્યારે જે મોડેલો દર્શાવી રહ્યા છે, અત્યારની જે સ્થિતિ છે એ મુજબની આગાહી છે. પછી એમાં કોઈ ફેરફાર થાય તો એના આધારે આપણે તારીખો કે એના આધારે આપણે જે છે એ દિવસોની વાત કરતા હોય છે ને, એના આધારે આગાહીમાં થોડો ઘણો ફરક પડતો હોય છે. આપણામાં બી પડે છે ને, હવામાન વિભાગ છે, બીજા પણ હવામાનના મોડેલો છે, તમામમાં જે છે એ જે સ્થિતિ દર્શાવે એ સ્થિતિ હું તમને અહીંયા કહેતો હોઉં છું. બીજી હવે વાત કરવાની છે કે ભાઈ ચોમાસું આપણે ત્યાં નથી, એમ છતાં પણ વરસાદની શક્યતા ક્યાં છે. તો આજનો દિવસ એટલે કે 14 જૂનની આસપાસ જે છે, કે 14 જૂન ને 15 જૂન, પરંતુ ખાસ કરીને 14 જૂનના દિવસે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, વલસાડ છે, નવસારી છે, પછી ડાંગ છે, સુરતના વિસ્તારો છે, ભરૂચના વિસ્તારો છે, વડોદરા આસપાસના કોઈ વિસ્તારો, છોટાઉદેપુરના વિસ્તારો છે, નર્મદા તરફના જે વિસ્તારો છે એના પછી છે અમદાવાદ છે, ગાંધીનગર એ તરફના જે વિસ્તારો છે ત્યાં કદાચ હવામાન બદલાય બપોર પછી, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં હવામાન બદલાય તેવી શક્યતા છે, અને અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથના જે વિસ્તારો છે એ તરફના જે વિસ્તારો છે એની અંદર આપણે ત્યાં ક્યાંક હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે. અને દક્ષિણ ગુજરાતમાં જે છે એ છૂટો છવાયો વરસાદ આવનારા 5 થી 7 દિવસ સુધી હજી ચાલુ રહેશે. એ સાથે જ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના કેટલાક વિસ્તારોની અંદર પણ જે છે એ આવનારા 4-5 દિવસ સુધી આપણે ત્યાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે. આજ પછી જે છે ફરીથી હવે વરસાદનું પ્રમાણ થોડું ઘટશે, એટલે કે એનું જોર ઘટશે. આમ તો આપણે ત્યાં વધારે જોર નથી, એટલે ભારેથી અતિભારે વરસાદ ક્યાંય થયો નથી, પરંતુ છૂટો છવાયો વરસાદ ચાલી રહ્યો છે. ક્યાંક જે છે એ મધ્યમ કક્ષાનો વરસાદ થયો છે અને કેટલાક વિસ્તારોમાં જે છે એ આપણે વાવણી શરૂ થઈ. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો, ખાસ કરીને અમરેલી, ભાવનગર એ તરફના વિસ્તારો, એની અંદર કોઈ કોઈ જગ્યાએ આપણે ત્યાં વાવણી થઈ છે. બાકી બધા વિસ્તારોની અંદર હજી આપણે વાવણી લાયક વરસાદની રાહ જોઈ રહ્યા છીએ એમ. અને એની સાથે સાથે બાકીના જે વિસ્તારો છે, ખાસ કરીને રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરના મોટાભાગના વિસ્તારો, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા,
આ તરફના જે બધા વિસ્તારો છે, વિસ્તારોની અંદર પવન ફૂંકાતો રહેશે, દિવસ દરમિયાન ગરમી રહેશે. હજી ગરમીનો પારો જે છે ખૂબ આપણે ઓછો ડાઉન થાય એવી શક્યતા નથી. દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો અને કચ્છના ઘણા બધા વિસ્તારો, ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર દિવસ દરમિયાન હજી પણ આપણે ત્યાં લૂ ચાલુ રહેશે. ભલે આપણે પવન અરબી સમુદ્ર ઉપરથી આવે તેમ છતાં પણ દિવસ દરમિયાન આપણે ત્યાં લૂ પડવાની શક્યતા દેખાઈ રહી છે. એટલે આવનારા હજી 7-5-7 દિવસ સુધી આપણે ત્યાં જે છે એ ખૂબ વધારે વરસાદ પડે કે આપણે ત્યાં વાવણી થઈ જાય એવી શક્યતા અત્યારે ખૂબ ઓછી દેખાઈ રહી છે. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો, કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરી દેજો.